સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં મેઘરાજા આ વર્ષે નવરાત્રિના પ્રથમ નોરતે સવારથી જ દિવસ દરમિયાન આવન જાવન કરતા પ્રથમ નોરતું બગાડ્યું હતું તો મહોલ્લાઓ અને પોળોમાં શેરી ગરબા યથાવત જોવા મળ્યા હતા. આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે શ્રાવણ માસ, ગણેશ ઉત્સવ અને હવે નવરાત્રિમાં પણ મેઘરાજાનું આગમન યથાવત રહેતા હાલ ગુજરાતમાં લીલી દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ છે. તો નવરાત્રિમાં વરસાદ વરસતા હાલ તો યુવાધન સહિત ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને નવરાત્રિ ચોકોમાં પાણી ભરાવાથી કે કિચડ થવાથી પ્રથમ નોરતું માત્ર માની આરતી સાથે પસાર થયું હતું. પોળો અને મોહલ્લામાં આજે પણ યંત્રયુગમાં પણ મારી શેરી મારો ગરબો યથાવત હોય તેવું પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ ગુજ્જરની પોળમાં જોવા મળ્યું છે. અહીં માનો ગરબો મૂકીને પોળની મહિલાઓ ગરબે ઘૂમતી નજરે પડી હતી અને મૂળ ભારતીય સંસ્કૃતિના દર્શન અહીં જોવા મળ્યા હતા. ત્યારે યંત્રયુગમાં પણ હજી શેરી ગરબા યથાવત છે ત્યારે મૂળ ભારતીય સંસ્કૃતિનો વારસો ગરબા હજી પણ યથાવત છે એમ કહીએ તો નવાઈ નહીં. આજે મનસ્વી ચોક સોનીવાળા નાકે પ્રાંતિજ રાંદલમાઈ મંડળ 50 વર્ષ નવરાત્રિ 50 વર્ષ પૂરા કરે છે જેની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યું છે. વરસાદના લીધે આજે ખેલૈયા નિરાશ થયા છે પણ મને વિશ્વાસ છે કે કાલથી ફરીથી મતલબ નવરાત્રિનો રંગ જામશે અને 50 વર્ષની અંદર નવચંડી યજ્ઞ અને તમામ માઈ ભક્તો આ વર્ષે સારો સહયોગ આપશે અને કુદરત પણ આપણને સારો સહયોગ આપશે એવી મને ચોક્કસ આશા છે. અંબે માત કી જય.